फाइन गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, मॉर्निंग राउंडअप साथे हूँ छु दानवी माली। बात करी महत्वपूर्ण समाचार नी तो फरीथी त्रण दिवस समावठू सहन करवा तैयार रहो। सौराष्ट्र, कच्छ, उत्तर अने मध्य गुजरात तथा तमाम जग्या पर मावठानुं वधु जोखम तोड़ाई रह्युं छे। फरी खेडूतोमां खळभळाट, त्रण दिवस कावक्षे मावठानो मार, गाजवीज वंटोल साथे आवशे आफत। मावठादनी सौथी लांबी थपाटमांथी हजु तो मान खेडूतो परवार्या पण नथी त्यां बीजी आफत बुधवारथी ज मंडाण करवा जई रही छे, जेनुं कारण जे वेस्टर्न डिस्टर्बन्स अने साइक्लोनिक सर्क्युलेशन। एक वेस्टर्न डिस्टर्बन्स पसार थई रह्युं छे तो बीजू वेस्टर्न डिस्टर्बन्स हजु त्राटकी रह्युं छे। दक्षिण राजस्थानमां एक साइक्लोनिक सर्क्युलेशन सक्रिय छे, એ જ કારણ છે કે 29 માર્ચે કચ્છ અને ઉત્તર ગુજરાતથી રાજ્યમાં આફત વરસવાની શરૂઆત થશે। 29 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠું ત્રાટકશે, દ્વારકા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડશે। 30 માર્ચે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લીમાં પણ આફત ત્રાટકશે। ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છમાં પણ માવઠું થશે। 31 માર્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ચિંતા વધશે। ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં માવઠું થશે। આ ઉપરાંત 30 અને 31 દીવ, દમણ, દાદરાનગર હવેલી પર પણ ખતરો છે। સૌરાષ્ટ્ર મે ભી કુછ કુછ ડિસ્ટ્રિક્ટ મે આઇસોલેટેડ પ્લેસીસ મે બારિશ હો સકતા હૈ, જૈસે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ઇવન સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ મે ભી હો સકતા હૈ। ઓર 31 મે रेनफॉल एक्टिविटी काफी कम हो जाएगा, हार्डली एक हद जगह में बारिश हो सकती है। દરેક વિસ્તારમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે માવઠું ત્રાટકવાનું છે। નિષ્ણાંતોના અનુમાન પ્રમાણે માવઠાની અસર કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર વધુ રહેશે, જેમાં કોઈ જગ્યાએ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા પર વધુ ખતરો છે। દાહોદ, મહીસાગર પર વધુ આફત ત્રાટકી શકે છે। રાજ્યમાં પાછોતરા શિયાળુ પાકમાં આ માવઠું કહેર બનીને ત્રાટકશે તો કેરીનો પણ સોથ બોલાવશે એ નક્કી છે। એવામાં જગતનો તાત હાલ ભગવાન ભરોસે છે।